નમસ્તે દર્શક મિત્રો જિંદગી કેફે અંતર્ગત વિશેષ ચર્ચામાં હું નિશિત જોશી આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આજે આપણે એક બહુ મહત્વના લઈને વાત કરવાની છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રીમંડળની એક બેઠક મળી હતી રાજ્ય મંત્રીમંડળની આ બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયોને ચર્ચા અંગે જ્યારે ઋષિકેશ પટેલજી છે જે પ્રવક્તા મંત્રી છે એમણે જે માહિતી આપી એમાં મુખ્ય મુદ્દો હતો એ અનઅધિકૃત વ્યાજખોરો માટેનો અનધિકૃત વ્યાજખોરો દ્વારા સામાન્ય નાગરિકોને કરવામાં આવતી કન્નડગત સરકારે સ્પષ્ટ શબ્દોમાં કીધું કે સાંખી લેવામાં આવશે નહીં અને તેના માટે જ પોલીસ દ્વારા એક વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે અનધિકૃત રીતે વ્યાજખોરીનો વ્યવસાય કરતા વ્યાજખોરો વિરુદ્ધ રાજ્ય સરકાર એક મેગા ડ્રાઈવ ચલાવી રહી છે તારીખ પાંચ જાન્યુઆરીથી ચાલી રહેલી આ મેગા ડ્રાઈવના બે અઠવાડિયા એટલે કે સત્તર જાન્યુઆરી સુધી એક હજારને સિત્યોતેર વ્યાજખોરો સામે ગુના દાખલ કરવામાં આવ્યા છસો નવ્વાણું ની ધરપકડ કરવામાં આવી છે અને છસો તેતાલીસ વ્યાજખોરો સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે ત્યારે દર્શક મિત્રો આજે આપણે આના વિશે જ વાત કરીશું અને મુખ્ય મુદ્દો એ છે કે પોલીસ દ્વારા પણ એ એક હજાર ત્રણસો ને જેટલા લોક દરબાર પણ સત્તર જાન્યુઆરી સુધી યોજાયા છે આ મહત્વનો વિષય એટલા માટે છે કારણ કે સર્વસ્પર્શી મુદ્દો છે અને આ વિષય ઉપર આપણે ચર્ચા કરવી જરૂરી છે આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં બે મહેમાનો ઉપસ્થિત છે જેમનો પરિચય મેળવી લઈએ દર્શક મિત્રો આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સામાજિક કાર્યકર મિત્તલ પટેલ મિત્તલબેન આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને જે બીજા મહેમાન છે આર્થિક બાબતોના નિષ્ણાત ચાર્ટર્ડ એકાઉન્ટ પ્રશાંત ઝવેરી પ્રશાંતભાઈ આપનું પણ ખૂબ સ્વાગત છે મિત્તલબેન ઇન્ટ્રોડક્શનમાં મેં રાજ્ય સરકાર એક્શન મોડમાં છે એ વાત પણ કરી પહેલા તો તમારું જે ઓબ્ઝર્વેશન છે આ પર્ટિક્યુલર વિષયને લઈને આપ શું કહેશો એકચ્યુઅલી કેવું છે કે સતત ફિલ્ડમાં નાના માણસો ખાસ તો બિઝનેસ કરવાના સંદર્ભમાં હોય ક્યાંક આકસ્મિક એવી કોઈ જરૂરત ઊભી પડી એક્ઝામ્પલ તરીકે બીમારી એ સૌથી મોટું વ્યાજે પૈસા લેવા માટેનું કારણ બને છે અને બીજું નાના મોટા વ્યવસાય માટે એક રીતે જોઈએ છે તો સરકારની ઘણી બધી યોજનાઓ છે કે જે યોજના થકી નાના વ્યવસાય કરવાવાળાથી લઈને મોટા વ્યવસાય કરવા માટે પણ તમને વ્યાજે પૈસા બેંક થકી એટલે માપ ધારાધોરણસરના વ્યાજ સાથે પૈસા મળતા હોય છે પણ ક્યાંક એવું છે કે એ બેંક સુધી માણસોને ક્યાં પહોંચ નથી અથવા ધીરજ એટલો લાંબો સમય કેમ કે પેપરવર્ક એનું ઘણું બધું ચાલતું હોય આ બધું એ સમય કદાચ વધારે લાંબો લાગતો હોય છે લોકોને એટલે હાથવગું કયું મારા ઘરમાં ધારો કે કોઈ બીમારી પડ્યું તો મને ઇમિડિયેટલી હાથવગું કોઈ દેખાશે કે મારા મારા ઘરની આસપાસમાં કોઈ રહેતું એ મને કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ વગર મને તત્કાલ પૈસા આપી દે છે આવા સંજોગોમાં માણસ ખાતરી નથી કરતું કે કેટલા ટકા વ્યાજે અલબત્ત ઘણી વખત કંઈ પણ દે કે આટલા ટકા કે તેટલા ટકા હિસાબ નથી રાખતા નાના માણસો મારું ઓબ્ઝર્વેશન છે એ પ્રમાણે એટલે પૈસા પચાસ હજાર લઈ આવ્યા પછી દર મહિને એ પૈસા ચૂકવે છે પણ એ પોતે કોઈ મેન્ટેન રેકોર્ડ નથી રાખતું કે કેટલા ટકા કેટલા ચૂકવાયા એમ અને સરવાળે એવું થાય મેં અનેક કિસ્સા જોયા છે કે એક વ્યક્તિ બનાસકાંઠામાં અમારો જ અનુભવ

વિષયને લઈને અને આ મુદ્દાને લઈને પણ રક્ષણ થાય પણ રક્ષણ થાય અને પોલિસીસ એવી બની જાય કે જેમાં ખરેખર જેમ કહ્યું એમ કે તમારી રિક્વાયરમેન્ટ ટાઈમ ગેપ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ અને ઘણા બધા લોકો ઊંચા વ્યાજે એટલા એટલા રહે છે એમની પાસે આધાર કાર્ડ નથી પેન કાર્ડ નથી બેંકના અમુક નોર્મ્સ છે જે પેરામીટરમાં એ આવતા નથી એવા માટે ત્રણ ત્રણે આપનાર લેનાર ગવર્મેન્ટ અને હું ખાસ કરીને કહું કે આપણા દેશમાં જે સંસ્થાઓ છે ધારો કે દરેક પોત પોતાના જ્ઞાતિના સંસ્થાઓ પણ છે કે એ લોકો પણ આવું એક ઇમરજન્સી ફંડ જેવું ઊભું કરે અને પોતાના જ્ઞાતિના માણસોને જે લોકો વર્ષોથી ઓળખે છે એમની જ્ઞાતિનો માણસ છે અને જો એને હેલ્પ કરે કારણ કે ઘણી બધી સંસ્થાઓ અત્યારે એજ્યુકેશન માટે આ કામ કરી રહી છે અને એવું જ આવું એક મેડિકલ માટે ઇમરજન્સી માટે કે પ્રોટેક્શન ફંડ એક કરે કે જેથી માણસને તકલીફ પણ ના પડે અને તમે તમારી જ્ઞાતિના માણસને તમે ઓળખતા હો એટલે યુ ડિસાઈડ ધ ક્રાઇટેરિયા કે ભાઈ આટલા રૂપિયા સુધી ઇમરજન્સી મેડિકલ માટે તો યુ કેન ઓલવેઝ પ્રોવાઈડ અને એ પણ એક ચેરિટી છે આપણા ત્યાં આપણો દેશ ચેરિટી નો દેશ છે ઘણી બધી સંસ્થાઓ આવું કામ કરે છે ઇવન માણસ તો દૂરની વાત રહી આપણે ગૌ ગૌશાળાઓ તમે જુઓ છેલ્લા કેટલા ટાઈમથી આ ઇસ્યુ બની રહ્યો છે જી બિલકુલ બિલકુલ હું એમાં એક ચીજ એડ કરું બિલકુલ મિત્રો એમણે જેમ સામાજિક ફંડ એટલે જ્ઞાતિ આધારિત ફંડની જે વાત કરી આ બહુ જ અગત્યનો છે અને મોટા ભાગે એવું થતું હોય કે શિક્ષણ માટે તો પૈસા આપે એમને એમ લાગે કે સિક્યોર છે બચ્ચું ભણી જશે ને પછી મને મારી જે સમાજના પૈસા આપેલા છે પાછા આપશે એમ પણ સામાજિક વ્યવસ્થાઓ આપણી એટલી મજબૂત છે જેમ કે અમે વિચારતી જાતિના પરિવારોને લોન આપીએ પણ મારી લોનમાં મને ડિફોલ્ટ થવાના ચાન્સીસ એટલા માટે નથી લાગતા કે એનું નાથપંચ બેઠું છે કે ધારો હું પટેલ કમ્યુનિટીમાંથી છું જૈન કમ્યુનિટી જે એટલે આર્થિક રીતે સુખી સંપન્ન થોડા ઘણા પણ છે એ લોકો આવા ભંડોળ ઉભા કરે એ સિક્યોર લોન જ હોવાની એમના સમાજના એક માણસને એ પૈસા આપે છે અને એ ઇમરજન્સી ફંડ છે એટલે તો અને એમાં એ ચાન્સ નહીં રહે કે એ માણસ નહીં ભરે અને ઈએમઆઈ એ પ્રકારે ફિક્સ કરે કે એને બહુ બર્ડન પણ ના પડે ને એના એક વ્યવસ્થા આખી ચાલી શકે આ તત્કાલ ફંડ જેવું છે બાકી મોટી લોનો માટે તો ડેફિનેટલી બેંક તરફ જાય થઈ શકે પણ આ કરવા જેવું છે એવું હું ચોક્કસ બહુ બહુ મહત્વની વાત કરી પ્રશાંત બીજો જે પ્રશ્ન છે કે જે આ તો નાના વેપારીઓની ને નાના વ્યક્તિઓની વાત થઈ કે જે લોકો નાનો વ્યવસાય કરે છે હવે આપણે જે બિલ્ડર્સ ને એ લોકો જે છે એ લોકો કરોડો રૂપિયાની લોન્સ ને એ લોકો લેતા હોય છે હવે એ લોકો તમારી દ્રષ્ટિએ એ તમારું મૂલ્યાંકન શું છે કારણ કે આમાં એવું થાય કે બે રીતે લોન લે નોર્મલી જેમ મિત્તલબેને એવી રીતે વાત કરી કે ભાઈ સમાજમાં કંઈક પ્રશ્નો અથવા ફેમિલીમાં પારિવારિક પ્રશ્નો કોઈકને અચાનક માંગી આવી ગઈ ને અમુક પૈસાની જરૂર પડી બીજો એક એવો વર્ક પણ છે કે જે મોત શોખ માટે કરે છે કે બંગલો છે મારે ગાડી બાજુવાળો ચાર કરોડનો બંગલો લે છે મારે છ કરોડનો લેવો છે બાજુવાળાએ ત્રીસ લાખની ગાડી લીધી હું ચાલીસ લાખની ગાડી આ દેખાદેખીની વાત છે હવે આ અને બીજું જે છે કે બિલ્ડર ને કે એ લોકોને પણ અમુક જે એમની કેપેસિટી છે એના કરતાં પણ વધારે લોનની રકમ લેતા હોય છે તો આપનું એક વોટ ઇઝ યોર ઓબ્ઝર્વેશન કે આના માટે ખરા અર્થમાં કેટલું હિતાવા છે આ રીતે જો કદાચ તમે પૈસા લેતા હો વ્યાજે તો એ ખરેખર પરિવાર માટે પણ એટલું જ ઘાતક છે સૌથી મોટી લાક્ષણિકતા જો આપણે આપણા પરિવારની કરીએ ને તો આપણા પરિવાર માં આપણે શું કરીએ આપણા પરિવારના સભ્યો જાણતા જ નથી હોતા બેઝિકલી સભ્યો એટલું જ જાણે કે પૈસા આવી ગયા ઘરમાં પણ પૈસા કેવી રીતે આવ્યા ક્યાંથી આવ્યા અને આપણા કોઈ પણ આપણા તમે જો દીકરો પણ નહીં પૂછે પુત્ર વાઇફ પણ નહીં પૂછે કોઈ પણ એવું નહીં પૂછે કે આ પૈસા ક્યાંથી મારી ઇન ગુડ ફેથમાં કે ભાઈ પૈસા બરાબર જ આવે છે જ્યારે એ સરફેસ પર પ્રોબ્લેમ આવે ત્યારે ખબર પડે કે આ વસ્તુમાં તો આવું થયું છે એટલે બેઝિકલી થોડું ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ દરેક ક્લાસે મીડિયમ હોય લાર્જ હોય અથવા સેમી હોય બધા

તમારા અનુભવો શું કે એક બે કેસ વિશે થોડીક આપણા દર્શકોને વાત કરો કે એ કેવી પ્રકારની યાતનામાંથી પસાર થયા છે આમ તો અનેક માણસો અમારા સંપર્કમાં આવે ફોર એક્ઝામ્પલ મને દેખાય હું આ આ વિષય ઉપર અમે હમણાં જે વધારે ચર્ચા શરૂ થઈ છે એટલે નાના માણસો એક્ઝામ્પલ તરીકે શાકભાજીનો વેપાર કરવાવાળા જે ડે ટુ ડે પૈસા લે છે એમ એટલે આજે એ કોઈ પાસેથી હજાર રૂપિયા લે છે ને સવારે તો એ હજાર રૂપિયાના એ સો રૂપિયા કટ કરીને જ લે છે નવસો રૂપિયા રૂપિયા જેને મળે છે અને પાછા બીજા દિવસે એને હજાર જમા કરાવવાના છે એટલે આ ડે ટુ ડે કેટલું મોટું વ્યાજ થયું એ સિવાય પેલું એક એક બે દાખલા હું ઉદાહરણ તમને કહીશ એમ સાણંદમાં એક છોકરો રવિ કરીને રહેતો એમ અને રે અલબત્ત એને ગામ છોડી દેવું પડ્યું આ વ્યાજખોરોનો કેટલો બધો ત્રાસ હોય છે પૈસા લીધા પછી એ લોકો આપતી વખતે કોશી જ કન્ડિશન કહેતા નથી પણ પછી દર મહિને અને ત્યાં સામાજિક રીતે એટલે અમુક હું બહુ વગ વાળો વ્યક્તિ છું મેં તમને પૈસા આપ્યા પછી જયારે હું તમારે ત્યાં લેવા માટે આવું છું તો તમને એટલે લાઈક હું નીચો છું એ પ્રકારે પણ એમનું બિહેવિયર થતું હોય એ રવિએ પાંચ રૂપિયાનો દીકરો બીમાર પડ્યો એટલે એને ઇમરજન્સીમાં હોસ્પિટલ લઈ જવા માટે એને લેવા પડ્યા અને એ પાંચ હજાર રૂપિયાનું મહિનાનું હજાર રૂપિયા વ્યાજ ચૂકવતો હતો અને એ ઘણા મહિનાથી હજાર રૂપિયા વ્યાજ ચૂકવ્યા પછી પણ એની મૂડી તો ઊભી જતી એમ એમાં કશો જ કપાત નહીં એમ એવા જ એક મને મહેન્દ્રભાઈ ડભાણ ખેડામાં મળેલા અને કોરોના વખતે પ્લાસ્ટિકની નાની મોટી વસ્તુઓ વેચવાનું કામ કરતા હતા અને કોરોના વખતે એની મૂડી બધી ખર્ચાઈ ગઈ અને એક ફેક્ટરી કારખાનું હતું એમાં એને રોજમદાર કામ તરીકે કામે રહ્યા એમ અને ઘર ચલાવવા માટે એને પંદર હજારનો ઉપાડ પેલા શેઠ પાસેથી કરેલો એમ પછી દરરોજ એ ત્રણસો રૂપિયા કમાય ને એમાંથી અમુક પૈસા તો એને આપી દેવાના એ ત્રણસો તો એને કોઈ દિવસ નથી મળ્યા ક્યારેક ત્રણસો ના પણ મળે એમ બરાબર અને એમાં એ રજા ના પાડી શકે જો રજા પાડે પેલો શેઠ ઘેર આવે એને મારીને ધમકાવીને ગંદુ બોલીને પણ એને એને લઈ જાય એમ અને એટલો બધો એને માનસિક ત્રાસ એટલે કે એને અમારા સંપર્કમાં આવ્યો ત્યારે એમ થતું હતું કે હું મારું જીવન પૂરું કરી નાખું એ પરિસ્થિતિમાં આવી ગયેલો અમે હિસાબ કરવા માટે અમારા કાર્યકર જ્યારે કારખાનાવાળા પાસે ગયા ત્યારે પેલા ભાઈ હિસાબ કરવા તૈયાર નહીં કેમ કે એને આવો બંધુઆ મજૂર તો ક્યાંથી મળવાનો અને છેવટે બહુ જ માથાકૂટ કરી પછી એણે પંદરે પંદર હજાર મૂડી લીધી એમ એટલે એણે બાકીના જે એક બે વર્ષ સુધી ચૂક્યો એ બધા જ એના વ્યાજ કેટલું ગયું વ્યાજ એટલે અસંખ્ય આવા કેસીસ છે મને એમ થાય કે બહુ જ અદ્ભુત ઝુંબેશ છે અને આ મને એમ થાય કે આટલું લેટ કેમ પડ્યા આપણે એમ અને પડ્યા છીએ લેટ એનો વાંધો નથી પણ મને એમ થાય કે આ સતત ચાલવી જોઈએ એક વાત હું નાનકડી આંકડાની અંદર એડ કરીશ એમ અત્યારે જે તમે બોલ્યા કે હજાર લોકો સામે કાર્યવાહી મને એમ છે કે ગામ ગુજરાતના ગામડા અઢાર હજારથી વધારે છે અને ગામે ગામ વ્યાજ આપનાર વ્યક્તિઓ બેઠા છે એમ મુદ્દો એ છે કે બધા એની સામે બોલી આજે મેં ઘણા લોકોને કીધું કે આપણે ચલો બહાર નીકળો ગામ ડાયરીને દેશ વટો લોકો એમ કે કે પેલી નાની નાની ડાયરીઓ ચાલે ને એને દેશવટો આપો તમે અને એમની સામે મેં કીધું તમે બોલો ને જ્યારે પોલીસ તમને પ્રોટેક્શન આપશે એમ લોકોને ડર લાગે છે બોલતા એમને એમ છે કે અત્યારે તો આ તો થોડી વખત ચાલુ કરેલું કેમ્પેન છે અને પછી એ જતા રહેશે તો પેલા લોકો અમને આ ડર ભાગે કોઈ રીતે એવું મારા ખ્યાલથી હજી વધારે કરવાની જે રાજ્ય સરકારે એ દિશામાં પ્રયાસ કરી છે ગુજરાત પોલીસ પણ લોક દરબારો પણ કેટલા કરી રહ્યા છે એની માટે પ્રશાંતભાઈ મિત્તલબેને બહુ સરસ વાત કરી એ વાતમાં મારી એવી અપેક્ષા છે કે આપ સરકારની યોજનાઓ વિશે જેમ કે એમણે કીધું કે શાકભાજીનો જે વેપારી છે એ હજાર રૂપિયા લઈ જાય નાની વ્યક્તિઓ માટે વાત કરી એવી રીતે મોટી રિક્વાયરમેન્ટ માટે આજે બેંકોને હું તમને કહું કે બે કરોડનું ફાઇનાન્સ જે લોન આપીને બેઠા છે હવે એને કોઈક વાર ટેમ્પોરરી વીસ લાખ ઓવરડ્રાફ જોઈતો હોય ને તો પણ બેંક ચાર વાર વિચાર કરે બરાબર હું એવું વિચારું કે જે વ્યક્તિ પર તમે વિશ્વાસ મૂકીને બે કરોડ આપ્યા છે એને બે દિવસ ચાર દિવસ અઠવાડિયા માટે જો વીસ લાખ વધારાના જોઈતા હો તો યુ હેવ ટુ કારણ કે એ વીસ લાખ તમે ઇમરજન્સી માં નહીં આપો એટલે એ ઊંચા વ્યાજ દર પાસે જશે અલ્ટિમેટલી તમારું વ્યાજ એ તમને લેટ આપશે પણ પેલાનું વ્યાજ પેલા કારણ કે એ મેન્ટલ હોટ તમને ટોર્ચરિંગ કરે છે બીજું આપણે ત્યાં કોઈ ધોબી પણ જો બીજી વાર ઘરે પૈસા લેવા આવે ને તો ઘરવાળા આપણને કમ્પ્લેઇન્ટ કરશે શું કરો છો તમે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ નથી તમારી પાસે એ ધોબીને બીજો વાર પૈસા બીજો ધક્કો ખવડાવે ત્યારે જે લોકો ટોર્ચરિંગ કરે છે એને પહેલા પૈસા મળી જાય છે પણ આ વસ્તુ છે ને આપણી ગવર્મેન્ટ પોલિસી બેંક રિઝર્વ બેંકની પોલિસી અને ઇવન ગવર નેશનલાઇઝ બેંકની આ એક પોલિસી હોવી જોઈએ કે જે મીડિયમ ટર્મમાં શોર્ટ ટર્મમાં અને લોંગ ટર્મમાં ત્રણેય તમને હેલ્પફુલ થાય શોર્ટ ટર્મ માટે પણ એવો ક્રાઇટેરિયા આવવો જોઈએ કારણ કે દરેક માણસને અનફોર્સિન સિચ્યુએશન આવતી જ હોય છે અને એ સિચ્યુએશનમાં તમે કેવી રીતે હેલ્પ કરીને બહાર લાવો છો ને તો એ ઓલવેઝ તમને યાદ કરશે બિલકુલ અને તમે જે જે મિતલબેને જે વાત કરી એ તમે આ મોટી વાત કરી હવે સરકારી યોજના વિશે થોડી આપ વાત કરો કે એક્ચ્યુઅલી સોની ટી અવેરનેસ નો અભાવ છે મિતલબેન આપ પ્રશ્નનો જાણવો જરૂરી એટલે प्रशांत પછી હું તમારી પાસે આવું છું હા જાગૃતિ નો અભાવ નથી ગવર્નમેન્ટ ની ઘણી બધી સ્કીમો આવે છે ધારો કે અત્યારે મુદ્રા છે તો મુદ્રા ની એક સરસ સ્કીમ છે ત્રણે ત્રણેય અવસ્થા ત્રણે અવસ્થા માટે બરાબર બાળકો માટે છે તરુણો માટે છે કિશોર માટે છે અને

સ્કીમોની અવેરનેસ આ બધું કરશું તો મને એવું લાગે છે કે એકદમ ઊંચા વ્યાજના દરો લેવા લોન લેવાની આપણને જરૂર નહીં પડે પછી બીજી જે સરકારની જે સીજી છે એ બહુ જ એસએમઈઝ માટે બહુ જ સારામાં સારી છે બધી એમએસએમઈ ના તો બધા બહુ જ ફંડો આવ્યા છે મોદી સાહેબ ને ગવર્મેન્ટમાં બી હમણાં હમણાં ત્રણ ચાર સ્કીમો કોરોના વખતે પણ ઘણી સારી આવી રાઈટ કે ભાઈ એમને એવરીબડી ઇઝ નોઈંગ કે વર્લ્ડ વાઈડ આ ફેક્ટર હતું કે જે બધાને ઇફેક્ટ કરતું હતું તો એમએસએમઈ માટે તો અને એમએસએમઈ માટે ધેરાડ સર્ટન પેરામીટર્સ અને એ ઘણી બધી બેંકો એમાં હેલ્પ કરી જ રહી છે બરાબર પણ સ્ટીલ હું એવું માનું છું કે લોકોની અવેરનેસ હજી ઘણી ઓછી છે હું એક એડ કરું કે વ્યાજખોરો એટલે જે ડાયરી કરે છે કે જે રીતે પૈસા આપે છે એની કઈ વ્યવસ્થા છે કે જેના કારણે હું એટ્રેક્ટ થઉં છું નું ફટાફટ ત્યાં જઈને પૈસા આટલું મોટું વ્યાજ છે ઘણી વખત મને ખબર છે કે હું લાખ લઉં છું ને એની સામે હું પાંચ લાખ ભરું છું તેમ છતાં માણસ ત્યાં જવા માટે એટ્રેક્ટ થાય છે મને એમ છે કે મોડલ સમજવું જોઈએ કયા કયા પર્સપેક્ટિવથી ને કેટલું ઝડપથી એને મળે છે બરાબર સરકાર બહુ ઉત્તમ કરી રહી છે ઢગલો યોજનાઓ પણ કરી છે પણ છતાં અને મેં ઘણા કિસ્સામાં જોયું છે કે હું જ્યારે આ કેસ સ્ટોરી સોશિયલ મીડિયા ઉપર અમે લોન આપી એની લખું તો અધિકારી સામેથી પ્રયત્ન કરે એ લોન એ વ્યક્તિઓને મળવા માટે સરકાર પણ તમને આપશે તો ત્યાંથી ના પાડ દે કમાર નથી જોઈતી એમ એટલે ક્યાંક એ જે ડીલે પેપર વર્ક આનું કંઈક સમાધાન મને એમ છે કે જો આપણે કરી શકીએ તો અને એ પેલી મોડલ ને સમજીને ફાસ્ટ આપણે બધા જે છીએ ને એ થશે તો મને એમ છે કે આ વ્યાજખરો પાસે જવાની નોબત નહીં તમે મિચલ બેન જાગૃતિની વાત કરી તમે પોતે લોન આપો છો બરાબર પણ તમે સરકારની યોજનાઓ વિશે પણ તમારા જે લોકો છે એમને જાગૃત કરો છો આપ કે યોજનાઓ ડેફિનેટલી અમે અમે અમારું નોમ સે છે કે પહેલી વખત અમે એમને બિઝનેસ કરતા કરીએ પછી એમાં બચત અમે શીખવીએ છીએ સરકારની યોજનાઓની તો ડેફિનેટલી જાણકારી પણ મને એવું જે ફાઇનાન્સિયલ પ્લાનિંગ ની વાત કરીને કે ભાઈ આગ લાગે ત્યારે કુવો કેમ ખોદવાનો એમ આપણે પહેલેથી કેમ પ્લાન એટલે અમારી અમે ટર્મ કરી છે કે તમારી પાસે બી બચત તમે નહીં કરો તો અમે ફરી તમને લોન નહીં આપીએ એમ અને ત્રણ ચાર વખત તમારી પાસેથી લોન લીધા પછી અમે ઇમિડિયટલી એને ગવર્મેન્ટ સાથે જોડીએ છીએ એમ બેંક સાથે કે બેંક પાસે જાઓ ને બેન્ક ને અમે અમારા રેકોર્ડ બતાવીએ છીએ બીકોઝ બેન્કને આ અનસિક્યોર્ડ લોન લાગે ને જે માણસ પાસે મોર્ગેજ કરવા જેવી વસ્તુઓ નથી નાની નાની દસ પંદર હજાર ની તો કદાચ થઈ જાય પણ પચાસ હજાર લાખ રૂપિયા જોઈએ છે ત્યાં

એટલે એક સંસ્થા કામ કામ કરીએ છે કલાક છીએ રાત્રે વાગે આપણે કામ કરવાનું છે છે સાથે સમાજ કલ્યાણ ને પણ આની જોડવામાં આવે તો મને એમ કે આમાંથી આપણે આપણે ડેફિનેટલી ચુંગાલમાંથી છૂટી બહુ બહુ મહત્વની વાત કરી જેમ સંસ્થાઓ ક્રેડિટ ક્રેડિટ સોસાયટી સોસાયટી હું એની પર જ આવતો નોર્મલ માણસો માટે તો એ કદાચ મને એવું લાગે છે કે ટાઈમ ફેક્ટરનો જે મોટો પ્રોબ્લેમ મને વિચારમાં એક જ એમના ડિસ્કશનમાં એક જ આ લેકિંગ છે કે વાય દે આર એટ્રેક્ટિંગ ટુવર્ડ્સ ધેટ ગાઈઝ એ ટાઈમ ફેક્ટર ટાઈમ ફેક્ટર મારે આજે જરૂર છે તમે મને કાલે આપો કઈ કોઈ મિનિંગ નથી એ પૈસાનો પર્પઝ એન્ડ યુઝ ઓફ ધ ફંડ ટાઈમલી થવું જોઈએ એ માટે જ લોકો ઊંચા વ્યાજ દર આપવા માટે પ્રેરાય છે એટલે હું એવું માનું છું કે જો ટાઈમ ફેક્ટર આપણે કન્સિડર કરશું ને આવી રીતે લો લેવલ પર

કહેતી હતી કે એ વાત એમણે જે કરીને કે બેંકને જે કીધું સિક્યોર લોન નથી લાગતી અને એને થાય છે કે આવી ઇમરજન્સીમાં અમારે કરવું એનપીએ પડવાના ચાન્સીસ આ બધું પણ તમે જોશો કે એ બધા જ ફેક્ટરમાં બેંકે પણ એક ભૂમિકા લાઈક માઇક્રો ફાઇનાન્સ કરવાની વાત આવે છે જે બેંકો લાઈક મોહમ્મદ યુનિસની વાત કરો કે આપણા ઈલાબેનની વાત કરીએ સેવાને યાદ કરીએ તો એમના બેંક ચાલે છે પણ એની સાથે સાથે પેરેલ સંસ્થાગત રીતે એમના કાર્યકરો જુદી લેવલ પર કામ કરે છે અને એ જ્યારે કામ કરે છે એટલે એનપીએ ના ચાન્સીસ જે છે એ ઘટી જાય છે અને ક્યાંક મને એમ છે કે રિઝર્વ બેન્કે પણ એના ગાઈડલાઈનમાં એનપીએ ને કેવા પ્રકારનું એનપીએ છે હવે માણસ અમે પોતે બી જોઈએ કે ઘણી વખત બિઝનેસ માટે પૈસા આપ્યા હોય એ બિઝનેસ એ શરૂ કરે પહેલા જ એના ફેલ્યુઅર આવી ગાય મરી ગઈ ફરી આપો તો ફરી મરી ગયું કંઈ થયું તો એ એ કેસીસ તમારે તપાસો છે પણ અગેન વાત આવે છે સંસ્થાગત રીતે કામ કરું હું કર્મચારી તરીકે બેસી જવું હું એમ કહું કે અહીંયા જે સોસાયટીમાં માણસો રહે છે જેને જરૂર છે એ મારી પાસે આવશે ને હું એમને લોન આપીશ એ કોઈ દિવસ શક્ય નથી થવાનું સામાજિક સંસ્થા તરીકે એ કામ કરવાનું જો આપણે વિચારશું તો નાના મોટા માણસ છે તો જશે એની વગ પણ છે એ બે કરોડ પાંચ કરોડ લેવાના છે ગમે ત્યાંથી લઈ આવશે એમ પણ નાના માણસ જે આમાં સુસાઇડ કરવા વાળા વ્યક્તિઓમાં કોઈ કરોડોપતિ અબજોપતિ નથી નાનો જ માણસ છે અને કદાચ એ બધા આંકડા આપણી પાસે આવ્યા હોય એવું પણ નથી એમ સો લાઈક મારું એવું બહુ દ્રઢપણે માનવું છે કે આપણે બધાએ એક આખી સામાજિક વ્યવસ્થાના પર્સ્પેક્ટિવથી વિચારવાની જરૂર છે બીજું મને વ્યાજખોરો માટે પણ કહેવાનું મન થાય કે કેટલાક સમુદાય તમને ખબર હશે કે સમુદાયમાં તો વ્યાજ લેવા પર પ્રતિબંધ છે એમ એટલે એવું માને છે કે હરામ છે તમે આ લેશો તો તમારો નરકમાં વાસ થશે એવું કરીને તેમ છતાં એ કમ્યુનિટીમાં પણ આ બધું શરૂ થયું છે એમ એ પણ હેલ્ધી નથી અને ક્યાંક નીતિમત્તાની વાત આવે છે કે મારે કેટલી એ વેસણા આ વ્યાજ ખોરો શું કામ આ પૈસા કરે છે બીકોઝ એને એમ થાય કે આ તો રાતોરાત પૈસાવાળા થઈ જવાય એવું છે કેટલા બધા પૈસા મને મળે છે આ બધામાં તો ક્યાંક એક નીતિમત્તા એટલે ક્યાંક ઘરમાં એક જુદા પ્રકારના શિક્ષણની પણ જરૂર છે કે કેટલું લેવાય ને અણહકનું મને ના ખપે એ ચીજ પણ ક્યાંક બીજો કે ગવર્મેન્ટ એક જુદો ડિપાર્ટમેન્ટ ચાલુ કરવો જોઈએ કે લોન રિજેક્શન એપ્લિકેશન ડિપાર્ટમેન્ટ જે જે લોનો તમે એપ્લાય કરી હોય અને રિજેક્ટ થઈ હોય તો એનું તમને યુ યુ આર આન્સરેબલ ફોર ધેટ વોટ ઇઝ ધ લોજિક બિહાઇન્ડ રિજેક્શન ઓફ ધેટ એપ્લિકેશન કારણ કે આજકાલ કેવું છે નેશનલાઇઝ બેન્ક છે પ્રાઇવેટ બેન્ક છે તમે આજડી ટેન્ડન્સી જુઓ તો પણ નેશનલાઇઝ બેન્કમાં જાઓ તો તમને એવું લાગે કે બોતેર કલાક થશે પ્રાઇવેટ બેન્કમાં જાઓ તો ધારો કે છત્રીસ કલાકમાં પૂરું થઈ બિકોઝ ધ પેમેન્ટ ટુ ધ સેલ મિન્સ એમ્પ્લોઈઝ ઇટ નોટ લિંક્ડ વિથ ધ પરફોર્મન્સ ઓફ ધ બેંક એટલે કોઈ પણ જગ્યાએ પાંચ ટકા પણ રિસ્ક લેવાનું આવે તમે જીવો છો પણ તમે શ્વાસ લો છો એ પણ છે બિલકુલ ટુ બી ટેકન તમે જોબ કરો છો તમારે કરવાનું છે અને યુ આર બેન્ડ ફોર ધ તમારો ઇન્ટેન્શન ખરાબ નથી તો તમને કોઈ નથી કરી શકતું પણ જો તમારો અંદરથી જ ઇન્ટેન્શન ખરાબ હોય તમે ગમે તેટલા એને પ્રોટેક્ટ કરવા જાઓ તો તમે એક્સપોઝ થાવ બરાબર એટલે હું એવું માનું છું કે આ એક બહુ જ કે કે તમે તમે લોકોને જરૂર છે 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 પૈસાની ઉપર રિજેક્ટ રિજેક્ટ કરો જી એ એ જવાબ આપો અમે આ બરાબર બરાબર ડિપાર્ટમેન્ટ જ એનો ઓપિનિયન આપે રાઈટ પ્રશાંત બીજો જે પ્રશ્ન છે કે ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ હવે દરેક વ્યક્તિ ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ કેવી કારણ કે આપ તો પોતે પણ આર્થિક બાબતોમાં બહુ સારી રીતે ઓળખો છો તો ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ કઈ રીતે કરવું છે જેથી ઘરમાં કોઈક આવા પ્રકારની તંગી ઊભી થાય એકદમ ઇમરજન્સી આઈડિયા મેડિકલ ઇમરજન્સી આયગે ને તમારે અમુક પૈસા ભરવા જ પડે હોસ્પિટલ્સ માં તો એના માટે શું કરું જો પેરામીટર એવું કહેવાય છે કે આપણી જે સેકન્ડ નેટવર્ક હોય 90% 50% તો આપણી નેટવર્ક ઇમ્મ્યુવેબલ પ્રોપર્ટી માં હોય છે 20% આપણી લિક્વિડ એસેટ્સ માં હોય છે એટલે અને વીસ ટકા એવું હોય છે કે જે પ્રોટેક્શન ફંડ તરીકે રહેવા દઈએ આપણે અને દસ ટકા આપણે રિસ્કી ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ કે જેમાં આપણને ખબર છે કે ભાઈ સો રૂપિયા જશે તો વાંધો સોના સવા સો મળે પણ કહેવાનું બાબત આ એક અમારી સ્ટ્રેટેજી કે પચાસ ટકા આપણી ઇમુએબલમાં રહે છે વીસ ટકા લિક્વિડમાં રહે છે વીસ ટકા ઇમરજન્સી ફંડમાં હોવી જોઈએ અને દસ ટકા રિસ્કી ઇન્વેસ્ટમેન્ટ બરાબર છે એટલે જો તમે આ ગ્રેજ્યુઅલી હું એવું માનું છું કુવામાં જ ના હોય તો વાડામાં ના આવે એટલે બહુ સાચી વાત છે જયારે પૈસાની જરૂર હોય ત્યારે તમે એવું કહો કે તું દસ ટકા સેવ કર કે વીસ ટકા સેવ કર ઇટ ઇઝ નોટ પોસિબલ પણ જે વર્ગ માટે જરૂરી અથવા એ તમારો ફેઝ આવે ટાઈમનો કે જ્યાંથી તમે કરી શકો એ શરૂઆત ત્યારથી એ શરૂઆત કરવી જોઈએ બરાબર છે કારણ કે પહેલેથી શરૂઆત તો થવાની નથી પૈસા જ ના હોય તમારી આપણી સામાજિક જરૂરિયાતો એટલી બધી છે આપણે એકદમ સામાજિક પ્રાણી છીએ અને તમે જાણો છો એમ કે ગમે ત્યારે અનફોર્ચ્યુન સિચ્યુએશન આવી જાય એક ઘરમાં સાત મેમ્બર હતા હોય એકને તકલીફ થાય તો બીજા છોની આખી ફાઇનાન્શિયલ એસેટ પર તકલીફ થઈ જાય એટલે દેટ ઇઝ ઓકે પણ કહેવાનો બાબત તમારી પોઝિશન જ્યારથી સ્ટ્રોંગ થતી જાય ત્યારથી આ તમે એક જો રેશિયો વાપરો ને તો આઈ થિંક એ તમારે કદાચ પાંચ એક વર્ષના ભવિષ્યમાં તમે પ્લાનિંગ કરી અને સારી રીતે મેનેજમેન્ટ કરી શકો જી જી બહુ બહુ સરસ વાત કરી પ્રશાંતભાઈ મિત્તલબેન અંતમાં સમય ઓછો છે અ શું કહેવા માંગશો જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ફાઇનાન્શિયલ લિટરસી અને અવેરનેસ સરકારની યોજનાઓ છે જેથી આ પ્રકારના જે પ્રસંગો છે એ ઓછા બને બસ સરકારે આ ઝુંબેશ આદરી છે હું કહું છું કે આ ક્યારેય પૂરી ન થાય હંમેશા એ કાર્યરત રહે એના જેવું જેમ ગાંજા માટે બી સતત અવેર રહેવું પડે જાગ્રત એ જ રીતે અને સાથે સાથે જે લોકો વ્યાજ એટલે તરત પૈસાની જરૂર પડે છે અને આપણે વ્યાજે ગમે ત્યાંથી મેળવી લઈએ છીએ મને એમ કે છે કે હિસાબ કિતાબ પણ રાખો થોડી ચોખવટ પણ કરો એમ અને લાગે છે કે નોર્મ્સથી વધારે વ્યાજ વસુલાય છે તો ઇમિડિયટલી પોલીસનો ડર્યા વગર સંપર્ક કરો એ તમને પ્રોટેક્ટ કરશે મને હજી પણ ખુલીને બહાર આવો એ હું ચોક્કસપણે કહી સરકાર આટલું બધું આપણને સહયોગ કરવા માટે તત્પર છે તો ચોક્કસ બહાર આવો ડરીને પણ અને ક્યાંક પેલું કહેવાય ને સરકારની ધોસથી પણ એ વ્યાજખોરો તમને હેરાન નહીં કરે એમ એવી રીતના કેમ કે સરકાર સાથે પ્રશાંતભાઈ દસ સેકન્ડ શું કહેશો હું પણ એવું જ કહું છું કે જરૂર પડે તમે જો બી બોરો કર્યું હોય પણ તમારે એના માટે માનસિક હતાશ થવાની જરૂર બહુ સરસ વાત કરી બહુ જ સાચી વાત

પગલું નથી અંતિમ પગલું નથી તો આ વિચાર સાથે અત્યારે બસ આટલું જ આવતીકાલે નવા વિષય સાથે નવા મહેમાન સાથે ઉપસ્થિત થઈશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર